નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આમાં જેટલો તમારો સાથ સહકાર મળશે એટલો આપણો આગળનો અભ્યાસક્રમ સારો અને આગલું વર્ષ પર તમારું સારું એવું થશે. એ દરેક વાલી મિત્રોને વિનંતી કે તમારા બાળકોને આ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે, બરાબર? આગળના પીરિયડમાં આપણે પાઠ એક વનસ્પતિના ભાગો વિશે જાણ્યું, બરાબર? વનસ્પતિ એટલે એમાં છોડ આવી જાય, વેલા આવી જાય, ઘાસ, પાંદડા, દરેક વસ્તુને આપણે વનસ્પતિ કહીએ છીએ. તો આજે પાઠ બેથી આપણે શરૂઆત કરીશું, બરાબર? તો સામાન્ય જ્ઞાનમાં પાઠ બે જાણીતા વૃક્ષો. હવે આ જાણીતા વૃક્ષો તો આપણી આસપાસ દરેકને નજરમાં આવતા જ હશે. અમુકને એના નામ ખબર હશે અને અમુકને એના નામ નહીં ખબર હોય. તો આપણે અહીંયા કેટલાક જાણીતા વૃક્ષોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી વૃક્ષનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. આ બોક્સમાં દરેક વૃક્ષના નામ આપેલા છે. હવે તમારે આ વૃક્ષને ઓળખી, જો એ વૃક્ષમાં તમને એનો પાનનો આકાર ન દેખાય તો બાજુના ગોળમાં એ પાનનો આકાર આપેલો છે એના પરથી તમે વૃક્ષને ઓળખી શકશો કે આ કયું વૃક્ષ છે, બરાબર? દરેક વૃક્ષનો રંગ તો એક સરખો જ હોય છે, પરંતુ આપણે તેના પાનના આકારે વૃક્ષોને ઓળખી શકીએ છીએ અથવા તેના કદના આધારે પણ તેને ઓળખી શકીએ છીએ કે આ વડનું છે, આ પીપળાનું છે, આંબાનું છે, લીમડાનું છે, બરાબર? તો એના પાનના લીધે આપણે એને ઓળખી શકીએ છીએ. અને તેની ઘટા એટલે કેટલી જગ્યામાં ફેલાયેલું છે, કેટલું ઊંચું થયેલું છે, એના આધારે આપણે તેને ઓળખી શકીએ છીએ. અમુક એવા વૃક્ષો છે જે ખૂબ જ ઘટાદાર હોય છે. દરેક મનુષ્યોને, પ્રાણીઓને, પશુ પક્ષીઓને શું છાંયડો આપે છે, આરામ કરવા માટેનું એક સારું એવું સ્થળ કહેવાય કે જ્યાં ઉનાળામાં તમે સખત ગરમી લાગતી હોય તે વૃક્ષો નીચે બેસો તો તમને સરસ ઠંડો એવો છાંયડો મળે છે. તો આપણે અહીંયા આગળ એક નંબરથી શરૂઆત કરીશું કે આ શેનું વૃક્ષ છે, બરાબર? નંબર એક વૃક્ષ તો તમે જોયું જ હશે, આ શેનું છે, બરાબર? પાંદડા નથી દેખાતા પણ એના પાન અહીંયા ગોળમાં આપેલું છે, એના પરથી તમે કહી શકશો કે આ શેનું છે. એ ઉપરાંત તમને આ લાંબુ લાંબુ લટકતું દેખાય છે, બરાબર? આ દોરડા જેવું લટકાય છે, શું છે ખબર છે? હા, દરેકને ખબર હશે, બરાબર? શું કહેવાય એને? વડવાય. શું કહેવાય? વડવાય. તો આ વડવાય એ આ બીજા મૂળનું બીજા એનું એના પર વડવાય પરથી જ બીજું વૃક્ષ થઈ શકે છે. આ એક પ્રકારના એના મૂળ છે. આગળના પાઠમાં તમે મૂળ વિશેના જોઈ શક્યું હશે કે આ મૂળમાંથી બીજું વૃક્ષ ઉગી શકે છે, બરાબર? તમે ક્યારેય કબીરવડ ગયા છો? ત્યાં આગળ તમે શેના વૃક્ષો જોયા છે કબીરવડમાં? તો વડના. હવે અત્યાર સુધી કોઈ જાણી શક્યું નથી કે એમાં મુખ્ય કયું વૃક્ષ પહેલાં ઉગાડવામાં આવતું, એના ઉપરથી જ આ બધા એની વડવાય જેટલી વડવાય છે એમાંથી બીજા વડ ઉગી શકે છે, બરાબર? ખબર પડી ગઈ આ શેનું છે વૃક્ષ? વડવાય. પહેલાં ગામડામાં બાળકો આ જે વડવાય હોય ત્યાં હિંચકા નથી બાંધતા, તો એ લોકો આ વડવાયની મદદથી હિંચકાનો આનંદ માણતા હતા. તમે પણ ક્યારેક તમારા ગામ જાઓ અને વડનું વૃક્ષ હોય તો આ વડવાઈના હિંચકાનો આનંદ લઈ શકશો. પછી આવે છે પીપળો, બરાબર? પીપળાના વૃક્ષને પણ દરેક બાળકોએ જોયું હશે, રસ્તામાં જોયું હશે અથવા તો મહાદેવ કે મંદિરમાં ક્યાંક પીપળાના વૃક્ષોને તમે જોયા હશો. પીપળાનું વૃક્ષ પૂજા માટે પણ વપરાય છે. ઘણી વખત તમે મંદિરમાં ક્યાંક બહાર ગયા હોય તો ઘણી બધી સ્ત્રીઓને ત્યાં પૂજા કરતા પણ જોઈ હશે, એટલે પીપળાનું વૃક્ષ પૂજા માટે પણ વપરાય છે. ત્યાર પછી આવે છે લીમડો, બરાબર? લીમડો નામ સાંભળો એટલે તમને તે મોઢું બગડી જશે. કેમ બગડી જશે મોઢું? કડવો લાગે છે, બરાબર? પણ કડવો લાગે છે એની સાથે સાથે તે આપણને દવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેના દાંતણ, તેના પાંદડાનો રસ દવા માટે વપરાય છે, તેમજ તેનું લાકડું પણ બળતણ માટે વપરાય છે. લીમડાના વૃક્ષનું તમે દાંતણ કરશો તો તમારા દાંતમાં ક્યારેય સડો થશે નહીં, અને તેના પાનનો રસ પીશો તો તમને તાવ પણ ક્યારેય આવશે નહીં. એટલે થોડુંક પીવો તો કડવું લાગે નહીં. કડવો કડવો કહીએ છીએ પણ તે કડવો હોતો
નથી, તેનો સ્વાદ તુરો લાગે છે. કેવો લાગે છે? તુરો. હવે આવે છે આંબો, બરોબર. હા, હવે કેવું મોડું થઈ ગયું, બરાબર ને? કારણ કે આંબો આવ્યો, આંબા પર કેરી થાય છે. કેરી તો દરેક બાળકોની મનગમતી વાનગી છે, બરોબર. ઉનાળો આવે એટલે કાચી કેરી અને પાકી કેરી. મમ્મી કેરી લાવજો, આજે રસપુરી બનાવજો, એવું કહો છો ને? હા, પાકી કેરી તો દરેક બાળકોને ખૂબ જ ભાવે છે, બરોબર. તો કેરીનું ફળ દોરતા પણ આવડે અને કેરીનું પાન દોરતા પણ આવડે, બરોબર. આવડે કે ના આવડે? હા, ના આવડે તો વેકેશન જેવું છે, એટલે તમે પ્રયત્ન કરી શકશો. ચાલો, પાંચમો નંબર આવે છે આસો પાલવ. તો આસો પાલવનું વૃક્ષ તો દરેક બાળકોએ જોયું હશે. હા, તો એ સૌ એ તમે વૃક્ષ જોયું હશે તો એના પાન પણ જોયા હશે. તો એના પાનનો ઉપયોગ શેમાં થાય છે ખબર છે ને? હા, તોરણ બનાવવામાં. કોઈ સારો પ્રસંગ હોય તો આસો પાલવના તોરણ બાંધવામાં કામમાં આવે છે. આ ઉપરાંત મંદિરોમાં પણ તમે આસો પાલવના તોરણ જોયા હશે, બરોબર ને? ચાલો, એના પછી આવે છે પપૈયું. પપૈયું વૃક્ષમાં પણ ના ગણાય અને છોડમાં પણ ના ગણાય. શા માટે? કારણ કે તે બહુ ઘટાડદાર થતું નથી, પણ એને ઉપર જે ફળ થાય છે એ ખૂબ જ દરેક બાળકોને ભાવતા હોય છે, બરોબર ને? ભાવે છે ને પપૈયું? ચાલો, એના પછી આવે છે સાતમો નંબર નાળિયેરી. હા, આ પણ દરેક બાળકોએ જોઈ હશે. નાળિયેરી ક્યાં આગળ થાય? નાળિયેરી નદી કિનારે, બરોબર. ક્યારેક તમે સોમનાથ કે દ્વારકા બાજુ જાઓ, તે બાજુ નાળિયેરીના વૃક્ષો ઘણા બધા છે, અને નાળિયેર પીવાનો પણ ખૂબ જ મજા આવે છે. ભાવે છે ને નાળિયેર? હા. ચાલો, તેના પછી આવે છે કેળ. કેળાના વૃક્ષને શું કહેવાય? કેળ. એ પણ પપૈયાની જેમ બહુ મોટું થતું નથી કે બહુ નાનું પણ થતું નથી. એટલે કેળાના શું કહેવાય? કેળાના વૃક્ષને કેળ, બરોબર. એના પાન અહીંયા તમને આપેલા છે, એના ઉપરથી તમે વૃક્ષોને ઓળખી શકશો. ખબર પડી ગઈ બાળકો? આ પાઠમાં વૃક્ષો અને તેના પ્રકાર, એના પાન ઉપરથી આપણે તેને ઓળખી શકીએ છીએ, બરોબર. ચાલો, ત્યારે આજે આપણે હોમવર્કમાં શું કરીશું? આ દરેક વૃક્ષો આપેલા છે, વૃક્ષો તો દોરતા ફાવશે નહીં, બરોબર. પણ એના પાન આપેલા છે ને, એ પાન તમે એક એક દોરી એની સામે શેનું છે એનું તમારે નામ લખવાનું છે, અને તમારા નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે, બરોબર. ચાલો, ત્યારે આજનો આપણો આ પાઠ બીજો અહીંયા આગળ આપણે પૂરો કરીશું, અને તમને હોમવર્ક પણ આપેલું છે તે રોજે નિયમિત કરવાનો આગ્રહ રાખશું, બરોબર. ચાલો, ત્યારે આવજો.